यो जो जोमये धाम्नी ब्रह्मपुरेषु भावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું છેતાલીસમું આકાશની ઉત્પત્તિ અને લયનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો છોતેરના મહા સુધી એકાદશીને દિવસ સાંજને સમયે એકાદશીનો દિવસ છે અને સાંજનો સમય છે આખા દિવસનો ઉપવાસ લાગ્યો હોય અને એમાં પણ તત્વજ્ઞાનની વાત નીકળે છે એટલે પરમંસો સાંભળનારને પણ ધન્ય લખનારને પણ ધન્ય કહેવાય કે જાગ્રત રહી અને મહારાજના આવા શબ્દો એકાદશીને દિવસે પણ નોંધી લીધા મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો હમણાં હમણાં ઘણા બધા વેદાંતિ બ્રાહ્મણો બધા આવ્યા શ્રીજી મહારાજની પ્રખ્યાતિ સાંભળીને એટલે બધા તત્વજ્ઞાનના વચનાઓ વિશેષ આવે છે વેદાંતી એટલે આપણે આગળ સ્પષ્ટતા કરી ચૂક્યા છે જે શાંકર મતને અદ્વૈત વેદાંતને માનતો હોય એના માટે વેદાંતિ શબ્દ વપરાય છે નામાં તો નામ પણ લખે છે કે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતિ બ્રાહ્મણ આ રાજકોટની અંદર પોતે રહેતા હતા રાજકોટ નિવાસી આ માહેશ્વર ભટ્ટ હતા તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતિ બ્રાહ્મણ હતો તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યું છે સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો ઘણી વખતે પ્રશ્નો જે પૂછાતા હોય છે એ જિજ્ઞાસા માટે ક્યારેક પૂછાતા હોય છે ક્યારેક સામેવાળાની પરીક્ષા કરવા માટે પણ ઘણા પૂછતા હોય છે કે સામેની વ્યક્તિને જવાબ આવડે છે કે નથી આવડતો એના માટે પણ પૂછાતા હોય છે અને ઘણા બધા પ્રશ્નો એવા પૂછાય છે કે જે પોતાના જીવન માટે પૂછાતા હોય છે ભલે તત્વજ્ઞાનના પ્રશ્નો હોય પણ આપણે ત્યાં તત્વજ્ઞાન પણ એપ્લાઇડ ફિલોસોફી છે એટલે કે જીવનમાં ઉતારવા માટે આ તત્વજ્ઞાન છે અને એના માટે પણ પ્રશ્નો પરમંશોએ પૂછેલા છે જેમ કે ભગવાન સ્વામિનારાયણે પોતે જ તત્વજ્ઞાન જીવનમાં ઉતારવાની પણ વાત કરેલી છે પ્રથમનું બારમું વચનામૃત છે એ પ્રથમનું બારમું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે આ તત્વોને બધાને જાણે પુરુષ પ્રકૃતિ અને ચોવીસ તત્વ એ બધાને જાણે તો અવિદ્યા એટલે કે માયા એ માયાના બંધન થકી એ મુક્ત થાય છે અને વૈરાગ્ય થાય માયાના બંધનથી મુક્ત થાય એટલે વૈરાગ્ય થાય અને મોક્ષ થાય આટલી જ વાત કરી ત્યાં મુક્તાન સમીએ પ્રશ્ન પૂછ્યો કે એ તત્વોને કેવી રીતે જાણવા તો જો ત્યાં જિજ્ઞાસા મુક્તાન સમીને થઈ તત્વોને જાણવાની એની પાછળ મુક્તાન સમીનો હેતુ જીવનલક્ષી છે કે જીવનમાં ઉતારવાની વાત કે ભાઈ આ જો તત્વને જાણીશું તો આપણે અવિદ્યા માયા થકી મુકાઈશું આપણને વૈરાગ્ય થશે એટલા માટે જાણવું છે એટલે આવી જિજ્ઞાસા જે છે એ પોતાના જીવનમાં ઉતારવા માટેની છે કાર્યના આઠમા વચનાઓમાં પણ મુક્તાન સમી કહે છે કે ભગવાનનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ એ કેવી રીતે જાણવું અને સગુણ સ્વરૂપ જાણવે કરીને નિર્ગુણ સ્વરૂપ જાણવે કરીને શો લાભ થાય જો લાભ થતો હોય તો એમને જાણવાની જિજ્ઞાસા હતી બાકી તો એ જિજ્ઞાસા મુક્તાન સામીને હતી જ ને એટલે જીવનમાં જ ઉતારવાની વાત એ મુક્તાન સામીના જીવનની અંદર આપણને જોવા મળે જ્યારે બહાર કેટલાય લોકો એ પ્રશ્ન પૂછતા હોય છે કોકના માટે કાં પ્રશ્ન પૂછે અને બીજા માટે પ્રશ્ન પૂછ્યો એમાં પોતાને કંઈ લેવા દેવા ના હોય અથવા તો આવી રીતે છીછરી જિજ્ઞાસા માટે અથવા સામેની પરીક્ષા કરવા માટે પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો આમાં તો અને માહેશ્વર ભટ્ટને સમાધિ તો નહીં થતી હોય એટલા માટે ક્યાંકથી વાંચી શાસ્ત્રોમાંથી વાંચીને પ્રશ્ન પૂછે છે કે સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે એટલે કે દેહ અને બધા જે સમગ્ર વિશ્વ એ લીન થાય છે સમાધિ થાય ત્યારે એટલે વ્યક્તિગત આ છે કારણ કે આત્યંતિક પ્રલય તો જ્યારે થાય ત્યારે થાય પરંતુ વ્યક્તિગત જ્યારે પ્રલય થાય જ્ઞાન પ્રલય એના વિશે પ્રશ્ન પૂછી રહ્યા છે કે સમાધિને વિશે સર્વે લીન થાય ત્યારે આકાશ કેવી રીતે લીન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન તેને સાંભળો છે આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી એકલો આકાશ જ દેખાય છે તે આકાશ સર્વેનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે રહે છે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિને પુરુષ તે પણ આકાશને વિશે છે એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિન્ન બ્રહ્માંડ એ સર્વેને માહી પણ રહ્યો છે ને સર્વેનો આધાર દઈને બહાર પણ રહ્યો છે એવો જે આકાશ તે તો સુષુપ્તિની વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી અને કોઈ કહેશે જે આકાશાદી પંચભૂત તો તમોગુણમાંથી ઉપજ્યા છે તે આકાશ પુરુષ પ્રકૃતિનો આધાર કેમ કહેવાય શ્રીજી મહારાજ મૂળ તો હવે આકાશની જે વાત સમજાવે છે આકાશ શબ્દ વાપરે છે પણ એ આકાશ એટલે ચિદાકાશ માટે વાપરે છે આગળ શ્રીજી મહારાજ પોતે સ્પષ્ટતા કરે છે કે ચિદાકાશ છે એ સર્વેનો આધાર હશે એટલે કે જગતની ઉત્પત્તિ આપણે જોઈએ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એણે અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરી અક્ષર બ્રહ્મે પોતે અનંત મુક્તોમાંથી એક મુક્ત સામે દ્રષ્ટિ કરી એ મુક્ત પોતે પ્રકૃતિ સાથે જોડાયો એટલા માટે એને પુરુષ શબ્દથી કહેવાય છે પણ અક્ષરધામનો મુક્ત છે પણ એને પ્રકૃતિ પુરુષનો પુરુષ કહેવાય છે અને પ્રકૃતિ પુરુષમાંથી અનંત કોડી બ્રહ્માંડની બધી ઉત્પત્તિ થઈ કારણ કે એમાંથી પ્રધાન પુરુષના અનંત જોટલા થયા પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર અને અહંકારની અંદરથી પંચભૂત પંચતન માત્રા અને ઇન્દ્રિયો અંતઃકરણ એના દેવતા સર્વે થયા અને આ સમગ્ર સૃષ્ટિ સર્વે થઈ તો શ્રીજી મહારાજ કહે છે કે જે ચિદાકાશ એ અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ હશે આપણે જાણીએ છીએ કે બ્રહ્મના ચાર સ્વરૂપ છે એમાં પહેલું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જે છે એ અક્ષરધામની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં છે મૂર્તિમાન રૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં છે પ્રથમના એકવીસમાં વચનાઓની અંદર શ્રીજી મહારાજે એનો ઉલ્લેખ કરેલો છે કે મૂર્તિમાન રૂપે પરબ્રહ્મની સેવાની અંદર રહેલા છે પછી બીજું અક્ષરધામનું સ્વરૂપ એ ધામ રૂપે અનંત કોટી મુક્તોને શ્રીજી મહારાજને બધાને ધરી રહ્યું છે એ પણ અક્ષરધામનું બીજું સ્વરૂપ છે જેની વાત પ્રથમના ત્રેસઠમાં વચનાવળની અંદર શ્રીજી મહારાજે પોતે કરેલી છે ત્રીજું સ્વરૂપ શ્રીજી મહારાજે પોતે પ્રથમના એકોતેરમાં વચનાઓની અંદર વાત કરી કે ભગવાન જ્યારે જીવના કલ્યાણના અર્થે આ મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને પોતાનું ઐશ્વર્ય પાર્ષદો સર્વે લઈને આવે છે અને એમાં જ પછી છેલ્લે વાત કરી કે ભગવાન પોતાના અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે આ વાત સમજવી અને બીજાને કરવી એવી આજ્ઞા કરી છે એટલે કે અક્ષરધામને પોતે લઈને આવે છે એટલે કે આ લોકની અંદર શ્રીજી મહારાજની સાથે આત્યંતિક કલ્યાણ કરવા માટે અનંતના એ પૃથ્વી ઉપર જે પધાર્યું એ અક્ષરધામનું એ ત્રીજું સ્વરૂપ છે જે ગુણાતીતાન સ્વામી રૂપે મહારાજ પોતે લઈ આવ્યા અને જ બ્રહ્મની પરંપરામાં ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સંઈ મહારાજ વર્તમાન કાળે મહંત સંઈ મહારાજ એ અક્ષર બ્રહ્મનું આ ત્રીજું સ્વરૂપ આ ત્રણે ત્રણ સ્વરૂપ સાકાર છે પૂર્વે જે ત્રણ કીધા એક તો અક્ષરધામમાં મૂર્તિમાન શ્રીજી મહારાજની સેવામાં છે એ પણ સાકાર છે પછી ધામરૂપે અનંત મુક્તને ધરી રહ્યું છે એ ખૂબ વિશાળ છે છતાં પણ એ સાકાર છે એ પ્રથમના ત્રેસઠમાં વચનોમાં ખૂબ વિસ્તારથી મહારાજે દ્રષ્ટાંત સહિત સ્પષ્ટતા એની કરેલી છે અને ત્રીજું જે આ લોકની અંદર પધારે તો સાકાર જ હોય એટલે એ પણ સાકાર છે પણ ચોથું અક્ષર બ્રહ્મનું જે સ્વરૂપ છે એ રૂપે અનંત બ્રહ્માંડની અંદર વ્યાપીને રહેલું છે એ ચોથું રૂપે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એની વાત શ્રીજી મહારાજ અહીંયા કરે છે આકાશ શબ્દથી શરૂઆતની અંદર કરે છે પછી એના માટે ચિદાકાશ શબ્દ શ્રીજી મહારાજ પોતે વાપરે છે તો અક્ષર બ્રહ્મનું ચોથું સ્વરૂપ છે એની વાત કરે છે કે પોતે સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપીને રહેલું છે મહારાજ પોતે કહે છે કે એવું કોઈ પદાર્થ નથી કે જેની અંદર આ ચિદાકાશ ન હોય અને પદાર્થની અંદર પણ છે અને પદાર્થની બહાર પણ છે અને ક્યાં સુધી શ્રીજી મહારાજે વાત કરી કે એક રજકંડ લઈએ એના કોટાનું કોટી ટુકડા કરીએ એક રજકણના કરોડોના કરોડો ટુકડા કરીએ એટલે આપણી કલ્પના બહારનું છે વૈજ્ઞાનિકોની પણ કલ્પના બહારનું છે કારણ કે વર્ષો સુધી વિજ્ઞાનની અંદર એવું જ મનાતું કે ભાઈ અણુ અણુથી નાનું કોઈ પાર્ટ્સ નથી એ છેલ્લાને છેલ્લું છે અણુ પોતે ઘન સ્વરૂપ છે એની અંદર કશું છે જ નહીં પોલાણ જેવું પણ ઓગણીસો ને સોળની સાલની અંદર વૈજ્ઞાનિકોએ પોતે અણુને પણ જ્યારે તોડ્યો તો એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને બધા ફરતા દેખાને એની અંદર આકાશ સિવાય બીજું કશું જ ના દેખાયું અને બધું દ્રષ્ટાંત આપે છે કે મોટો જે ડોમ હોય એની અંદર એક આમ કણ ઉડતી હોય એટલું જ છે બાકી તો બધો ખાલી આકાશ જ છે તો શ્રીજી મહારાજ કહે છે કે એક રજકરણના કોટાના કોટી ટુકડા કરીએ એની અંદર પણ આકાશ રહેલો છે એ આકાશ એટલે અહીંયા શ્રીજી મહારાજ હવે છિદાકાશની વાત કરે છે અને પછી મહારાજ કહે છે કે પૃથ્વી આદિક જે ચાર ભૂત છે એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એની અંદર પણ આ ચિદાકાશ એ રહેલો છે અને સર્વેનો આધાર છે શરીરમાં પણ રહેલો છે આ બ્રહ્માંડમાં પણ રહ્યો છે અને બ્રહ્માંડના આધાર રૂપે બહાર પણ રહ્યો છે એટલે અંદર બહાર બધે જ શ્રીજી મહારાજ કે આ ચિદાકાશ એ રહેલો છે એવો જે ચિદાકાશ છે એ સર્વત્ર વ્યાપક છે તે તો કે સુષુપ્તિમાં કે સમાધિની અંદર એ લીન થતો નથી હવે શ્રીજી મહારાજ પોતે જ પ્રશ્ન ઉઠાવે છે કે આ આકાશ છે જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાંનો આકાશ એ આકાશ તો તમોગુણમાંથી ઉત્પન્ન થાય છે જે ઉત્પત્તિ સર્ગની અંદર આપણે જોયું કે પારાબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મે મુક્ત સામે દ્રષ્ટિ કર્યું પછી પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષ એમાંથી મહત્ત એમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો અને ત્રણ પ્રકારનો જે અહંકાર થયો એની અંદરથી તમોગુણમાંથી આ ઉત્પત્તિ થઈ છે પંચભૂતની પૃથ્વી જળ તેજ વાયુ આકાશની તો તમોગુણમાંથી જે આકાશની ઉત્પત્તિ થઈ એ આકાશ સર્વનો આધાર કેવી રીતે કહેવાય તો શ્રીજી મહારાજ હવે બે ભેદ સમજાવે છે કે તમોગુણમાંથી જે આકાશ ઉત્પન્ન થયો એ આકાશ તમોગુણનું કાર્ય છે અને સર્વનો આધાર જે આકાશ જે બ્રહ્મનું સ્વરૂપ છે એ તો પ્રકૃતિ પુરુષ થકી પણ પર છે પ્રકૃતિ પુરુષથી પર એટલે અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમો ગુણમાંથી ઉત્પન્ન ઉપજ્યા છે તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય કારણ કે તમો ગુણથી એની ઉપર તો મહત્ત્વ મહત્વની ઉપર પ્રધાન પુરુષની એની ઉપર પ્રકૃતિ પુરુષ છે તો જે તમોગુણમાંથી ઉત્પન્ન થયું એ પ્રકૃતિ પુરુષનો આધાર કેમ કહેવાય તો હવે શ્રીજી મહારાજ બે આકાશ જુદા છે એવી સ્પષ્ટતા કરે છે ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય તો એનો ઉત્તર એ છે જે એ પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળપુષ્પાથી બહાર નિસરે છે એને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે તે કેમ નિસરે શ્રીજી મહારાજ કે જેમ ગાયમાંથી વાછડું બહાર નીકળે અવકાશ છે એટલા માટે આકાશ છે એની અંદર એટલા માટે નીકળે છે એમ પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષ પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ એ નીકળે છે એટલા માટે પ્રકૃતિની અંદર પણ આકાશ રહેલો છે પણ એ ચિદાકાશ છે બ્રહ્મનું સ્વરૂપ છે એ મહારાજ પોતે આગળ સ્પષ્ટતા કરે છે માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી અહંકાર નિસરે છે માટે મહત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી અધિક પંચભૂત નિસરે છે મહારાજ પાસે કહે છે કે હવે તમોગુણમાંથી પણ અધિક પંચભૂત નિસરે છે માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે એટલે કે તમોગુણમાં અને પંચભૂતમાં પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે જે તમો ગુણમાંથી આકાશ ઉત્પન્ન થયો એ તો તમોગુણનું કાર્ય છે અને કાર્ય છે એટલે નાશ પામવાનો પણ છે અને વિકારવાન છે કારણ કે ઉત્પન્ન થયો છે એટલા માટે વિકારવાન છે અને સર્વેનો આધાર જે આકાશ તે તો નિર્વિકારી છે ને અનાદિ છે સર્વેનો આધાર જે આકાશ એ મહારાજ પોતે કહે છે કે નિર્વિકારી તો છે પણ અનાદિ છે મહારાજના મધ્ય પાંચ તત્વો અનાદિ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ તત્વો અનાદિ છે તો જીવ તો છે જ નહીં કારણ કે જીવ તો અનંત કોડી બ્રહ્માંડમાં વ્યાપેલો નથી ઈશ્વર પણ એવી રીતે નથી તો માયા તો પોતે જળ છે તો રહ્યા બ્રહ્મ અને પરબ્રહ્મ પરબ્રહ્મની વાત તો ગઈકાલે આપણે જોઈ લીધી કેવી રીતે મહારાજ પોતે વ્યાપક છે તો અહીંયા અક્ષર બ્રહ્મનું આ સ્વરૂપ એ પોતે વ્યાપક છે એ વાત કરે છે કારણ કે એ અનાદિ છે અને સર્વેનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે એની અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ ચિદાકાશ કહીએ શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરી આપે છે આ જે આકાશની વાત હું કરું છું મહારાજ કે છે એ બ્રહ્મનું સ્વરૂપ છે બ્રહ્મ છે અક્ષર બ્રહ્મનું જ એક સ્વરૂપ છે અને એને જ ચિદાકાશ કહીએ તો જો એક મહત્તા શ્રીજી મહારાજ સમજાવે છે કે અક્ષર બ્રહ્મની કેટલી મહત્તા છે આપણે એક થોડો વિચાર કરીએ ચલો આ બધી તત્વજ્ઞની વાતો સમજાય કે ના સમજાય પણ અક્ષર બ્રહ્મનું આ સ્વરૂપ છે અનંત કોટી બ્રહ્માંડની અંદર પૃથ્વીના કણે કણની અંદર રજે રજની અંદર અને એની અંદર બાર બધે જ વ્યાપક છે આ જો મહત્તા આપણને સમજાય એ આપણને આપણા ગુરુ રૂપે મહંતસાઈ મહારાજ રૂપે મળ્યા છે અને એના હું દર્શન કરું છું તો આપણને કેટલા ભાગ્ય મનાય કે જે અનાદિના છે એ નિર્વિકારી છે અને અનંત કોડી બ્રહ્માંડની અંદર પણ પોતે વ્યાપેલા છે બીજા સ્વરૂપે અને એના હું દર્શન કરી રહ્યો છું અને એની મહત્તા આગળ મારી મહત્તા શું એ પણ આપણે સમજી શકાય જો આપણને આવી વિશાળ દ્રષ્ટિ થાય કે આવા ચિદાકાશ એવા જે અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મની મને પ્રાપ્તિ થઈ અને આવી જો મહદ દ્રષ્ટિ આપણને થાય ને તો પછી આપણને કોઈ જાતનો અહંકાર પણ ના રહે કે એની આગળ જો આપણ કોણ ગણતરીમાં આવીએ રે દોડીને ડાપણ સમજુ શિયાળા કહાવી હસાવીએ રે કે આવા જે સત્પુરુષ છે અને ભગવાન છે એની આગળ આપણું કંઈ ડાપણ કંઈ કરવા જેવું છે નહીં અનંત કોળી બ્રહ્માંડનું બધું હસ્તામલકવત દેખે છે અને બધાની ક્રિયાઓ બધું જ પોતે દેખે છે તેની આગળ આપણી કંઈ ગણતરીમાં નથી જેમ કોઈ વ્યક્તિ હિમાલય આગળ ઊભો રહે એટલે ઓટોમેટિક પોતાની તુચ્છતા સમજાય કે ભાઈ આની આગળ તો હું કાંઈ નથી સમુદ્ર આગળ ઊભો હોય ત્યારે પણ સમજાય ભાઈ આ સમુદ્ર આટલો બધો વિશાળ છે એની આગળ મારી કંઈ મહત્તા નથી તો આ હિમાલયને સમુદ્ર તો આ ચિદાકાશની દ્રષ્ટિએ કંઈ ગણતરીમાં નથી અનંત કોડી બ્રહ્માંડ ગણતરીની અંદર નથી એવું આ ચિદાકાશનું સ્વરૂપ છે એ બ્રહ્મ છે તો એની આગળ એ આપણે તો કંઈ દ્રષ્ટાન આપણે કંઈ હિસાબની અંદર પણ નથી તો આવી એક વિશાળ દ્રષ્ટિ આપણી થઈ જતી હોય છે કૂવાના દેડકામાંથી આપણે બહાર નીકળી જતા હોઈએ છીએ બાકી તો જો કૂવાના દેડકાની અંદર જ રહીએ ને તો આપણી દ્રષ્ટિ સંકુચિત રહે અને જો આવી દ્રષ્ટિ આવે આ સીધાકાશનું સ્વરૂપ બધું જાણ્યું હોય તો આપણી એક વિશાળ દ્રષ્ટિ થતી હોય છે યોગીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપતા એક વખતે એક પૂર આવ્યું હવે એની અંદર સમુદ્રની અંદરથી દેડકો પછી નદીના વેણ તરફથી આવ્યો અને નદીના વેણમાંથી નીકળતો નીકળતો કૂવામાં પડ્યો અને કૂવામાં પડ્યો તો કૂવાની અંદર એક બીજો દેડકો હતો એ બીજા દેડકાને આ સમુદ્રનો જે દેડકો આવ્યો ને એણે કીધું કે તું અહીંયા કેમ પડ્યો છે તો કે બહાર ચાલ તો કે ક્યાં કે સમુદ્રની અંદર તો કે સમુદ્ર કેટલો મોટો હોય તો કે તો બહુ જ મોટો હોય તો એણે એક સર્કલ લગાવ્યું નાનું કે આટલો મોટો હોય તો કે ના આટલો નહીં અંતથી તો ઘણો મોટો બીજું મોટું સર્કલ લગાયું અને કીધું કે આટલો મોટો તો કે ના અનથી પણ મોટો પછી પેલા દેડકાએ કૂવાની આખી જે બોર્ડર હતી એ એની ઉપર સર્કલ લગાવ્યું અને ત્યાં આગળ ગયો ને કીધું કે આટલો મોટો તો કે ના આનાથી તો અનંત ઘણો મોટો એ કે ના કે ગપ્પા ના માર્ગે આનાથી મોટું કંઈ હોય જ નહીં કેમ કે કૂવામાંન કૂવામાં રહ્યો એમ આપણે આપણા દેહની અંદર જ્યાં સુધી રહીએ છીએ ત્યાં સુધી આપણને આવી વિશાળ દ્રષ્ટિ આવતી નથી પણ અક્ષર બ્રહ્મને જો આપણું સ્વરૂપ માનીએ કારણ કે શ્રીજી મહારાજે આપણે આગળ જોઈ ગયા છે ઘણા બધા વચનાઓની અંદર અક્ષર બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવાનું કીધું છે અને એ પણ કેવું કયું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ મારે જે લોહાના બારમાં હતો ત્યાં સુધી કીધું જે અક્ષરના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે ઉડતા ફરે છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો તો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહીએ તો કેટલી વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ કે આપણે આ ખાલી જાણીને બેસી રહેવાનું એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણે માનવાનું છે હું અક્ષર છું બ્રહ્મ છું આમ માનીને એ પ્રમાણે વર્તવાનું છે તો કામનું બાકી ગમે એટલી વાતો કરીએ કે ગમે એટલું જાણીએ તો જાણી રાખવાથી કોઈ અર્થ સરતો નથી એ પ્રમાણે થોડું વર્તવું પણ પડે જેમ કોઈ પણ વ્યક્તિ હોય એ સારંગપુરની અંદર રહેતો હોય અને બધા બસના ટાઈમ ટેબલ જાણે કે ભાઈ સારંગપુરથી અમદાવાદની બસ કેટલા વાગે જાય છે ભાવનગરની બસ કેટલા વાગે જાય છે અને આ બધું વડોદરાની બસ કેટલા વાગે જાય છે ને રાજકોટની બસ કેટલા વાગે જાય છે ને લીમડીની બસ કેટલા વાગે જાય છે આખા બસના બધા ટાઈમ ટેબલ મોઢે કરી નાખે અને ગોકી રાખ્યા હોય ને બધાને માહિતી આપે રાખે પણ પોતે બસમાં ના બેસે તો શું ત્યાં ત્યાં જ રહે ત્યાંથી કંઈ બહાર જઈ શકે નહીં આગળ જઈ શકે નહીં એમ આપણે ગમે એટલું બોલીએ જાણીએ વાંચીએ પણ એ પ્રમાણે ચાલવા માટેનો પ્રયત્ન ન કરીએ તો પછી આપણે પણ આધ્યાત્મિક માર્ગની અંદર ધ્યાન ત્યાં રહેતા હોઈએ છીએ તો આપણે આ માનવાનું વર્તવાનું વર્તવા માટે પ્રયત્ન પણ કરવાનો અને વિચાર કરવાનો અક્ષર બ્રહ્મનું આવું વિશાળ સ્વરૂપ છે અને અક્ષરબ્રહની કેવી વિશાળ દ્રષ્ટિ છે એમને આવી વિશાળ દ્રષ્ટિ છે તો કોઈના દોષ અભાવ અવગુણ કંઈ નજરમાં આવતું નથી તો આપણે પણ જો આવી વિશાળ દ્રષ્ટિ થાય તો બીજું કાંઈ નજરની અંદર આવે પણ નહીં અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ ચિદાકાશ કહીએ અને આકાશને વિશે પુરુષને પ્રકૃતિ તે સંકોચ અવસ્થા અને વિકાસ અવસ્થાને પામે છે કેવી રીતે તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વાધિક સંતાન ઉત્પન્ન થાય છે અને એવી રીતે જે પ્રકૃતિ તે ચોવીસ તત્વરૂપે ને પિન બ્રહ્માંડ રૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે તે રૂંડ મૂંડ થઈને થઈ રહે છે તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે અને પ્રકૃતિને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય પણ પુરુષનું જ છે પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી શ્રીજી મહારાજ કહે છે પછી પ્રકૃતિ પુરુષ દ્વારા અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એની વિકાસ અવસ્થા છે પછી જ્યારે પ્રલય થાય છે એ પ્રલય થાય ત્યારે ધીરે ધીરે કરતાં એ પ્રકૃતિની અંદર બધા જ અનંત કોટી બ્રહ્માંડ પાછા સૂક્ષ્મ રૂપે સમાઈ જાય જીવો ઈશ્વરો પણ સમાઈ જાય અને પુરુષ છે એ પોતે અક્ષરધામની અંદર પો પોતે અક્ષરધામનો મુક્ત છે અક્ષરધામમાં રહે તો એની સંકોચ અવસ્થા છે એ પુરુષ અને પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે પણ સર્વાધાર જે ચિદાકાશ છે અનંત કોરી બ્રહ્માંડમાં વ્યાપેલો જ છે એ તો રહે છે જ એનો તો કોઈ દિવસ શ્રીજી મહારાજ કે નાશ નથી એટલા માટે એ સર્વે જે સર્વે ઠેકાણે જે રહેલો છે સર્વેનો આધાર છે સર્વમાં વ્યાપક છે એની શ્રીજી મહારાજ કે એવા ચિદાકાશ એની સંકોચ વિકાસ અવસ્થા નથી કેમ જે જે હોય 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 તે 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 કોણ થકી તો તો સર્વદા સદા સર્વમાં રહ્યો જ એટલે ચિદાકાશ છે એની વ્યતિરેક એ પોતે વ્યતિરેક સ્વરૂપ એનું નથી પણ અક્ષર બ્રહ્મનું તો વ્યતિરેક સ્વરૂપ પ્રથમના સાતમા વતનાઓમાં ને સારંગપુરના પાંચમા વતનાઓમાં બતાવેલું છે કે અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં છે એ બધે અક્ષરબ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે પણ આ સર્વાધાર ચિદાકાશ છે એ તો કેવળ અન્વય જ છે કાયમ માટે અન્વય રૂપે જ રહે છે અને આ બ્રહ્માંડ છે તેને ચારેકોર લોકાલોક પર્વત છે તે ગઢની પેટે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને અને તે અલોકથી પર સપ્તાહ આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે અને તે પ્રકાશને ચિદાકાશ કહીએ તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને તે અંધકારને પાર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ અને તે અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય અને તેથી હેઠા સપ્ત આવરણ છે અને તેથી હેઠળ અંધકાર છે તેથી હેઠો પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડને માહી પણ છે શ્રીજી મહારાજ પછી આ બ્રહ્માંડની વિશાળતા બતાવે છે કે આ બધું બ્રહ્માંડ છે અને એની પર્વત ને એનાથી પર પાછા સપ્ત આવરણ છે ને એની પર પાછો અંધકાર છે એની પર પાછો પ્રકાશ છે એવી રીતે નીચે પાતાળની પણ વાત કરે છે એટલે એટલું વિશાળ છે આ એક બ્રહ્માંડ એવા તો અનંત બ્રહ્માંડ છે આજે વિ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો પણ એ લોકો અનંત ગેલેક્સીની બધી વાત કરે છે અને એક નિહારિકાની બધી વાતો કરે છે એમાં જવા માટેનો સમયની પણ ગણતરી કરાવે છે કે પ્રકાશની ઝડપથી કોઈ જાય પ્રકાશની સ્પીડ એક સેકન્ડની અંદર એક લાખ એંસી હજાર માઇલ પર સેકન્ડ પર સેકન્ડની અંદર એક લાખ એંસી હજાર માઇલ કાપેલા લગભગ ત્રણ લાખ કિલોમીટર થયા તો હવે એક મિનિટમાં કેટલા બધા કિલોમીટર કપાય પછી એક કલાકની અંદર કેટલા કપાય ને એક દિવસમાં તો એટલી ઝડપથી કોઈ જાય ત્યારે એ એક છેડેથી બીજે છેડે જતાં એક વરસ લાગે બ્રહ્માંડના એક નિહારિકા કહે છે કોઈ ગેલેક્સી કહે છે એક છેડેથી બીજે છેડે જતાં એક પ્રકાશ વર્ષ જાય એટલે કેટલો બધો વિશાળ આ બ્રહ્માંડનો વ્યાપ થયો એવા તો અનંદ બ્રહ્માંડ છે શ્રીજી મહારાજ કે પણ એ બધાની અંદર અને બહાર બધે જ ચિદાકાશ રહેલો છે એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે ને એ બ્રહ્માંડની માહી પણ છે અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને વિદ્યા કહીએ અને આદિ ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માયલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે અને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ નથી ફરી શ્રીજી મહારાજ પોતે સ્પષ્ટતા કરે છે કે બીજા આકાશને આના ચિદાકાશને ભેગું ના કરી દેતા આ ચિદાકાશ અનાદિ છે ઉત્પત્તિ વિનાશ નથી અને મહારાજ પોતે એ અહીંયા શબ્દ વાપરે છે કે દહર વિદ્યા અને અક્ષી વિદ્યાનો શબ્દ વાપરે છે છાંદોગ્ય ઉપનિષદની અંદર આઠમો અધ્યાય છે આઠમા અધ્યાયની અંદર પહેલો ખંડ છે અને એના એકથી ત્રણ શ્લોક એની અંદર દહર વિદ્યાની વાત કરવામાં આવી છે દહર એટલે સૂક્ષ્મ આ શરીર છે શરીરની અંદર એક સૂક્ષ્મ એક હૃદય કમળ રહેલું છે એની વાત કરે છે અને હૃદય કમળની અંદર પણ એક દહર છે અને એની અંદર જે આકાશ રહેલો છે અને એની અંદર પણ એ આકાશની અંદર પણ એ દહરાકાશની અંદર એ ચિદાકાશ છે એની અંદર પણ કોક રહેલું છે એટલે કે પરભ્રમ રહેલા છે કે આપણે શરીર છે એની અંદર જે આપણું હૃદય છે આત્મા છે એની અંદર પણ ચિદાકાશ રહેલો છે એ વાત કરે છે અને ચિદાકાશની અંદર પણ અસ્મિન અંતર આકાશઃ તસ્મિન યદ અંતઃ એ આકાશની અંદર પણ તેની પણ અંત એટલે કે અંદર તદ અન્વેષ્ટવ્યમ એને શોધવા જોઈએ એટલે કે આત્માની અંદર પણ ચિદાકાશ છે એટલે કે અક્ષર બ્રહ્મ છે એની અંદર પણ પરબ્રહ્મ રહેલા છે તેને શોધવા જોઈએ એની અંદર તો બંને વાત કરે છે તદ્દ એટલે કે બંને વિજિજ્ઞાસિતવ્ય હો એટલે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંનેને એ જાણવા જોઈએ કે આ અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મની અંદર પણ પરબ્રહ્મ રહેલા છે તો એને વિદ્યા કીધેલી છે તો શ્રીજી મહારાજ કે દહર વિદ્યા કારણ કે આ ચિદાકાશ મહારાજે કીધું ને કે બહાર પણ છે અંદર પણ રહેલો છે એવી રીતે અક્ષી વિદ્યાની અંદર પણ એવી જ વાત કરે છે કે પરબ્રહ્મ છે એ પોતે બહાર પણ છે બ્રહ્મ પણ એવી રીતે બહાર રહેલા છે અને અક્ષી એટલે આંખ આંખની અંદર પણ રહેલા છે એ અંદર રહેલા એ બ્રહ્મ પરબ્રહ્મ એને જાણવા જોઈએ એને અક્ષી વિદ્યા કીધી અને આ બધી વિદ્યા એ શ્રીજી મહારાજે પોતે કીધેલી છે તો આ દ્વારા શ્રીજી મહારાજે એક ઉપનિષદનો અર્થ કરી દીધો દહર વિદ્યાની અંદર એકલા પરબ્રહ્મ નથી આવતા અક્ષર બ્રહ્મ પણ આવે છે અને પરબ્રહ્મ પણ આવે છે ભદ્રેશ સ્વામીએ ખૂબ સુપેરે સારી રીતે એ છાંદોગ્ય ઉપનિષદની અંદર બધું સમજાવેલું છે અને આ વચનાવૃતના આધારે કે શ્રીજી મહારાજે એક અર્થ ખોલી આપ્યો કે આ દહર વિદ્યાની અંદર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંનેનું જ્ઞાન રહેલું છે એટલે કે અક્ષર બ્રહ્મ વિદ્યા એને કહેલી છે એટલે બ્રહ્મ વિદ્યા એટલે કે અક્ષર અને પરબ્રહ્મને બંનેને જાણવા એને બ્રહ્મવિદ્યા કહેલી છે અને દ અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ અને વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે તે માહેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા એટલે આપણે જાણીએ છીએ એના અક્ષરમ પુરુષમ વેદ તામ તત્વ તો બ્રહ્મ વિદ્યામ કે અક્ષર અને પુરુષ કેતા પરબ્રહ્મને જાણવા એને બ્રહ્મ વિદ્યા કહી દીધી છે તો મારે જે દહરવિદ્યા વિદ્યા બધાની અંદર બ્રહ્મ વિદ્યા કહીને અક્ષર અને પુરુષોત્તમ બંને જાણવાની વાત કરી દીધી અને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે ને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી અને જે આકાશની ઉત્પત્તિને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે મારા ફરી સ્પષ્ટતા કરે છે તમોગુણનો કાર્યરૂપ જે આકાશ છે એ તો ઉત્પત્તિ પણ થાય છે એનો વિનાશ પણ થાય છે અને અંધકારરૂપ છે કારણ કે નીલવર્ણ હશે એટલા માટે રૂપ એને કહેવામાં આવે છે અને તમો ગુણનું કાર્ય છે એટલા માટે પણ એને રૂપ કહેવાય છે પણ સર્વેનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો હવે તેમાં કોઈની શંકા રહી હોય તો પૂછો હવે કેટલાને ખબર પડી છે તો ભગવાન જાણે પછી શંકા ક્યાં રહે પછી તે વેદાંતિ બ્રાહ્મણ તથા સર્વે હરિજન બોલ્યા છે હવે કોઈને લેશ માત્ર સંશય નથી મૂર્તો આપણને સમજાય ન સમજાય પણ આટલું તો સમજાય કે જે બ્રહ્મ વિદ્યાની શાસ્ત્રોમાં વાતો કરેલી છે એ બ્રહ્મને પરબ્રહ્મ આપણને મળી ગયા છે વેદાંતિ અરૂપી કહે છે ન્યાય અનુમાને કહે છે તે વાલો સંતોમાં રહે છે જે વાત કરી કે એ જ ભગવાન એ મને તો પ્રત્યક્ષ મળી ગયા છે એ અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ મને મળી ગયા છે મારે મુનિના ધ્યાનમાં નાવે તેરે રે મુજીને બોલાવે આટલું જ સમજાય ને તો પણ આપણને તો ઘણું છે અને સમજી સમજીને એટલું જ સમજ સમજવાનું છે કે જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરી છે એ અક્ષર બ્રહ્મ મોહનશય મહારાજ આપણને મળી ગયા છે અને એમના દ્વારા શ્રીજી મહારાજ પણ આપણને મળી ગયા છે એટલે આપણને તો બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે એટલું જ સમજવાનું છે એથી વચનામૃતમ ગઢાવથમનું છેતાળીસમું વચનામૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય